રાજપીપળા મુખ્ય મથક નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ કેસના કુલ 5 દર્દીઓ સાજા થઈને તમામને આજે કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે સાજા થઈને પોતાના ઘરે જઈ રહેલા આ દર્દીઓને મેડિકલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી. કોવિડ 19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ઉપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર આર એસ કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સાજા થયેલામાં ગરુડેશ્વર તાલુકાના અક્તેશ્વર ગામના 28 વર્ષીય પુરુષ ચિરાગભાઈ ભરતભાઈ પટેલ, ગરુડેશ્વર તાલુકાના ગધોદના ગામના 38 વર્ષીય પુરુષ ગિરીશભાઈ મનસુખભાઈ તડવી તેમજ ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામના 20 વર્ષીય પુરુષ ઇલમ હીરાભાઈ સિંધી, ગરુડેશ્વર તાલુકાના ઓરપા ગામના 23 વર્ષીય મહિલા મનીષાબેન વિક્રમભાઈ તડવી અને ગરુડેશ્વર તાલુકાના ખડગદા ગામના 30 વર્ષીય પુરુષ લક્ષ્મણભાઈ ભાણાભાઈ તડવી તમામ સાજા થઈ જતાં આજે તમામને કોવિડમાંથી રજા અપાઈ હતી. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં 54 કેસ નોંધાઈ ચૂકેલા છે અને તમામને અમારે રાત્રિની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. એમાંથી અગાઉ અમે 26 જણને રજા આપેલી છે અને આજ રોજ 5 જણ સાજા થતાં એ લોકોને રજા આપવામાં આવી છે. એટલે ટોટલ હોસ્પિટલમાંથી 31 એટલે 31 જણને સાજા થતાં રજા આપવામાં આવી છે અને હાલમાં 21 જણ અમારે સારવાર હેઠળ છે અને 2 જણને થોડી વધારે તકલીફ, 1 જણને વધારે તકલીફ થઈ હતી તો એમને સુરત સિવિલમાં રિફર કરેલો છે. એના સાથે એની વાઈફ પણ હતી એટલે એને પણ અમે સુરત સિવિલમાં રિફર કરવામાં આવે છે. એટલે 54 પેશન્ટ થઈ ગયા.